નમસ્કાર તમામ મિત્રોને, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આજે આપણે ત્રણ શેર જોવાના છે. એમાં પહેલો શેર જોઈએ તો આ કંપનીને વિદેશમાંથી કરોડોના ઓર્ડર મળ્યા. જીનેસિસ ઇન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડે કિંગડમ ઓફ સાઉદી અરેબિયા KSમાં સબસિડીની સ્થાપના સાથે તેની વિકાસ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નોની જાહેરાત કરી છે. કંપનીએ 18 સપ્ટેમ્બરના રોજ તેની BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ વ્યૂહરચના ચાલ KSના ઇન્ફ્રાના વિકાસમાં એક વળાંક સાથે સુસંગત છે. ખાસ ન્યુઓમ પ્રોજેક્ટ અને તેના ડિજિટલ ટ્વિન પ્રોગ્રામને આગળ વધારવા માટે જીનેસિસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપનીએ આજે એક જાહેરાતમાં સાઉદી અરેબિયામાં ₹67 કરોડનો ઓર્ડર મેળવવાની તેની તાજેતરની સિદ્ધિ શેર કરી હતી. બીજો શેર જોઈએ તો 6 રૂપિયાના શેરે 5,570% વળતર આપ્યું. આ ટાયર કંપનીનો શેરમાં હજી તેજી આવશે. ₹6.59નો શેર આજે ₹373.70 પર પહોંચી ગયો છે. અહીં પહોંચીને ટાયર કંપનીના શેરોએ તેના રોકાણકારોને 5,570%થી વધુ વળતર આપ્યું છે. નિષ્ણાંતોના મતે આ સ્ટોકમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમે અપોલો ટાયર્સના શેર વિશે વાત કરી રહ્યા છીએ. અપોલો ટાયર્સ આવનારા સમયમાં ₹500 સુધી જઈ શકે છે. ડોમેસ્ટિક બ્રોકરેજમાં મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસે આ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરની ટાર્ગેટ કિંમત ₹500 નક્કી કરી છે. આ વર્તમાન કિંમત કરતાં 34% વધુ છે. આ ટાર્ગેટ માટે શેર ખરીદવાની સલાહ આપી છે. જોકે 15 સપ્ટેમ્બરની તેની નોંધમાં ICICI 7 ડાયરેક્ટે વેચાણ રેટિંગ સાથે ₹368નો ટાર્ગેટ આપ્યો છે. એટલે કે આ સ્ટોક ₹368 સુધી ઘટી શકે છે. જો આપણે અન્ય વિશ્લેષકો વિશે વાત કરીએ તો કુલ 28માંથી 9 સ્ટ્રોંગ બાય રેટિંગ આપ્યું છે. 6 ખરીદવાની સલાહ આપી છે અને 9 હોલ્ડની સલાહ આપી છે. જ્યારે 4 વિશ્લેષકોએ અપોલો ટાયર્સમાંથી બહાર નીકળવાની વાત કરી છે. ત્રીજો અને છેલ્લો શેર જોઈએ તો ₹1 લાખનું ₹1 કરોડમાં રૂપાંતર કર્યું. આ શેર જઈ શકે છે 3,000ને પાર. નિષ્ણાંતો આપી રહ્યા છે ખરીદીની સલાહ. કુલ 20 વિશ્લેષકોએ CET પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેમાંથી 5 વિશ્લેષકોએ સ્ટ્રોંગ બાય રેટિંગ આપ્યું છે અને 3 બાયની સલાહ આપી છે. બીજી તરફ કેટલાક વિશ્લેષકો આ શેરને લઈને વેચવાની સલાહ પણ આપી રહ્યા છે, જેમાંથી 5 સેલ રેટિંગ આપ્યું છે અને 3 સ્ટ્રોંગ સેલ રેટિંગ આપ્યું છે, જ્યારે 4 રાખવાની સલાહ આપી છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.